જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે બનાવીએ સૂકી ચોરીનું શાક. તો મેં તેલ મૂકી દીધું છે, એમાં આપણે લસણની કટકી નાખી દીધી છે અને રાઈ અને જીરું નાખ્યું છે, જીરું નાખી દીધું છે અને હવે આપણે એમાં થોડીક ચોરી નાખશું. એટલે સીધું આપણે મરચું ને બધું નાખીએ તો બળી જાય, એટલા માટે જો હિંગ નાખી છે. હવે એમાં સૂકી ચોરી થોડીક નાખશું આપણે અને ત્યારબાદ આપણે એમાં હળદર નાખશું. હળદર નાખ્યા બાદ આપણે તેમાં ખાંડેલી ચટણી નાખી દઈશું, મરચું અને ધાણા જીરું નાખશું અને મીઠું નાખી દઈશું. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને તીખું પણ આપણે જે રીતે કરવું હોય એ રીતે ઓછું વધતા પ્રમાણમાં કરવાનું છે. કઠોળ છે ને કોઈ ખાતું નથી, બાળકોને તો સાવ ભાવતા જ નથી, એટલા માટે જો આપણે આ રીતે શાક બનાવીએ ને તો બાળકોને ભાવે. તો આપણે એમાં મસાલા બધા નાખી દીધા અને પછી એમાં બાફેલું બટેકું છે તે ક્રશ કરીને એમાં અંદર નાખી દેવાનું છે, જેથી કરીને બટેકા હોય તો બાળકોને ખાવાની મજા આવે અને કઠોળ પણ ખાય છે. બટેકા આપણે હોય એટલે બાળકોને એમ થાય કે સાથે બટેકું છે તો એ ખાઈ શકે અને કઠોળ એ રીતે ખાઈ શકે. બાકી તમે કઠોળ એને સ્પેશિયલ આપો તો ખાતા નથી બાળકો. અરે, આપણને મોટાને પણ ક્યારેક એવું થાય છે. એટલે આ રીતે બનાવીએ તો મજા આવે. અને આમાં છે તો આપણે લીંબુ પણ નાખી શકાય, બે દાણા ખાંડ પણ નાખી શકાય, પછી જે જેને જેવો ટેસ્ટ ભાવે એ રીતે આપણે કરી શકાય છે. આમાં લીંબુ આપણે ઉપરથી પણ ન ખાઈએ, આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે આપણે આપણી ડીશમાં છે તો લીંબુ નાખીએ, એમ પણ મજા આવે છે. અને મમરા થોડાક નાખીને ખવાય, આ રીતે બાળકોને પણ ભાવે અને આપણને પણ ભાવે, એટલે બાળકોના ટિફિનમાં પણ આપી શકાય. એટલે આપણે બના